लाठी प्रांत कचेरी खाते धारासभ्य વિરજીભાઈ ઠુમ્મરની રજૂઆતને પગલે લાંબા સમય બાદ સંકલનની મીટિંગ યોજાઈ હતી। અમરેલી જિલ્લા લાઠી પ્રાંત ઓફિસર ઉત્સવ ગૌતમ આઈએએસની અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની સંકલન મીટિંગનું આયોજન કર્યું। પ્રથમ મીટિંગમાં પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાઈ આ તકે તમામનું સન્માન કરેલ। આ મીટિંગમાં મામલતદાર ડીબી પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી મકવાણા, ચીફ ઓફિસર પિંજુડા લાઠી, દામનગર લાઠી પીએસઆઈ ગોહિલ, પીજીવીસીએલના કાર્યપાલક, કડછા પાણી પુરવઠા ડૉક્ટર મકવાણા ડૉક્ટર સિંહા, તાલુકા અને જિલ્લા કક્ષાએથી દરેક વિભાગને લાગતા અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ। આ સંકલન મીટિંગમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરના અનેક પ્રશ્નો લાંબા અંગેની ચર્ચાઓ કરી હોય। પ્રાંત ઓફિસર ઉત્સવ ગૌતમ સાથે ચર્ચાઓ કરી લાગતા વરખતા વિભાગને તાકીદે પૂર્ણ કરવા સૂચના આપેલ। અનેક પ્રશ્ન હોય છીટી સર્વ વિભાગમાંથી કોઈ પ્રતિનિધિ હાજર રહેતા ન હોય તેમને નોટિસ પાઠવવા સૂચના આપી। ધારાસભ્ય ઠુમ્મર પ્રાંત કચેરી ઉત્સવ ગૌતમને કાર્યશૈલીથી મીટિંગ પૂર્ણ થયેલ। અશોક મણવાર, જેએસ ટીવી, અમરેલી। આજે લાંબા સમય બાદ જે આજે લાઠી તાલુકા સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને આજે કેવો રિસ્પોન્સ રહ્યો અને કેટલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે? ગૌતમ ઉત્સવ નવા અધિકારી આવ્યા છે, આઈએસ ડાયરેક્ટ નોમિનેટ। સંકલનની COVID-19 પછી પ્રથમ મીટિંગ મળી છે। ઘણા જૂના સિંચાઈને લગતા પ્રશ્નો હતા, રસ્તાને લગતા અને ઇલેક્ટ્રિકને લગતા પ્રશ્નો હતા, તેનો નિકાલ થયો। એટીવીટી માટેની પણ અને મફત પ્લોટ માટેની મીટિંગ કરી, દલિત સમાજના અને જે મફત પ્લોટ જગ્યતવાળા અરજદારો હતા તેમને મફત પ્લોટની જ્યાં જગ્યા હોય ત્યાં ફાળવણી કરી છે। એટીવીટી માટે કામ પૂર્ણ થવામાં છે, 31 કામની વહીવટી મંજૂરી આપી છે। બાકી રહેતા કોઈ કામમાં 4-5 કામ એવા હતા જે કામ થઈ શકે તેમ નહોતા, તેમને બદલી માટે પણ મંજૂરી આપી છે। લોકોને લગતા પ્રશ્નો રજૂ થયા અને ફટાફટ તેના ઉકેલ પણ આવવા માટે નિર્ણય થયો છે। ઘણી એન્ટ્રીઓ પડ્યા પછી થંબ ન ઉપસવાના કારણે એ ખેડૂત ખાતેદારની એન્ટ્રી પ્રમાણિત થતી નહોતી, તેવા ખેડૂતોની પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરવા માટે આજે તાકીદસર નિર્ણય કરવામાં આવ્યો અને લાંબા સમય પછી આ મીટિંગ મળી છે અને લોકોના ઘણા પ્રશ્નો આજે નિરાકરણ થયું છે, એનો મને ધારાસભ્ય તરીકે હર્ષ છે।